पोरबंदर में बेपोरजोए वावाजोड़ानी असर जोवा मळी हती। पोरबंदर जिल्ला में भारे पवन साथ वरसाद वरस्यो हतो त्यारे दरियाए रुद्र स्वरूप धारण कर्यु छे। उपरांत शहर में असंख्य वृक्ष पण धराशायी थई गया था, जो कि हजू सांज सुधी पोरबंदरनो दरियो वधु तोफानी बने तेवी पण शक्यता सेवामां आवी रही छे। पोरबंदरना दृश्यो जोई शको छो कि कई रीते हजू तो आ वावाजोडुं टकरायुं नथी, छतां पण पोरबंदरथी टकराईने ते ज्यारे आगळ वधशे तो तेनुं શું સ્વરૂપ હશે તેના આ વાત ઉપરથી અંદાજો લગાવી શકાય છે। સાંજે 7 વાગ્યાની આસપાસ દરિયો વધુ તોફાની બને તેવી પણ શક્યતાઓ સેવામાં આવી રહી છે। પોરબંદરમાં વાવાઝોડાની વ્યાપક અસર છે। ચક્રવાત બિપોરજોય જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની ભયાનકતા આગળ વધતી જોવા મળી રહી છે। ચક્રવાત બિપોરજોયની અસરે દરિયાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે। आज अंगे वधु माहिती माटे संवाददाता पोरबंदर थी विपुल जोड़ाई गया छे। विपुल, सौथी पहला पोरबंदर ने जे टकराशे अत्यारे ज त्यानी परिस्थिति शुं छे ते जणावशो? दरियानी अंदर ऊंचा मोजा उछळता भारे पवन साथे वरसादनी शरूआत पण थई गई छे। હા ચોક્કસ જણાવી દઉં કે ગઈકાલે પોરબંદર ગઈકાલથી પોરબંદર નો દરિયો છે તે એકદમ તોફાની બન્યો છે। પોરબંદર ના દરિયાએ રુદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જેને લઈને પોરબંદર ની ચોપાટી પર પણ આ દરિયાએ ઘણું બધું નુકસાન કરવામાં આવ્યું હતું, અને પરંતુ ગત રાત્રિ વરસાદ ચાલુ થઈ ગયો છે, જે વરસાદ લઈને પૂરી રાત વરસાદ વરસ્યો હતો અને અત્યારે પણ વરસાદ ધીરો ધીરો વરસાદ ચાલુ છે અને લોકો ઠંડક પ્રસરી રહી છે। આ ઉપરાંત જે દરિયો છે અત્યારે પણ રુદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। હું દરિયો બતાવવાની કોશિશ કરીશ। આ દરિયાની અંદર છે અત્યારે એકદમ મોજા છે, તે ઊંચા ઊંચા ઉકળી રહ્યા છે, જેને લઈને ચોપાટી ઉપર પણ હજુ પણ બે દિવસ થી આવવા જવા માટે લોકોને પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત છે જે ભારે પવન ને લઈને ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશે થી આ સમાચાર મળી રહ્યા છે, પરંતુ હજી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી। આ ઉપરાંત એક શહેર પોરબંદર ની અંદર એક જૂનવાણી મકાન હતું, તે પણ મકાન પણ પડી ગયું છે, જેને લઈને પણ જાનહાની થયેલા સમાચાર મળતા નથી। પરંતુ જોવાની વાત તો એ છે કે આજે સેટેલાઇટ ઉપર જોઈએ તો 7:30 વાગે આ દરિયો છે તે ગઈકાલની જેમ એકદમ તોફાની બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, અને હજુ પણ પોરબંદરની અંદર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ અભિને ચાલુ છે। આ વરસાદ છે તે વાવણી લાયક વરસાદ કરી રહ્યું છે ખેડૂતોનું કેવું છે, પરંતુ એક દિવસ તો જો વિરામ આવે તો વાવણી થઈ શકે તેવી સ્થિતિ છે। વિપુલ, દ્રશ્યો ઉપરથી લાગી રહ્યું છે કે ત્યાંની પરિસ્થિતિ કેટલી ભયાવક સાંજ સુધીમાં થઈ શકે છે, કારણ કે સાંજે 7 વાગ્યાનો સમય છે કે જ્યારે દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ત્યાંથી ભારે વરસાદ અને પવન પણ અહીં ફૂંકાવાનું છે। પોલીસ તંત્ર કેટલું એલર્ટ છે? એનડીઆરએફ એસડીઆરએફની ટીમને ક્યાં તૈનાત કરવામાં આવી છે? કોઈ પણ ત્યાંની નજીક ન પહોંચે, આસપાસના જે વિસ્તારો છે તેઓને ખાલી કરાવવા માટેની શું સૂચના? હા ચોક્કસ, હાલ તો વહીવટી તંત્ર એક દરિયાના નજીકના 31 જેટલા ગામો છે તેને ખાલી કરવા માટે સૂચના આપી છે। આ ઉપરાંત એનડીઆરએફ ટીમ તેમજ સામાજિક સંસ્થાઓને સાથે રાખી અને તેઓને ખાવા પીવા વ્યવસ્થાપન કરવા માટેની પૂરી તૈયારી રાખી છે, અને આ સાંજ સુધી પણ વાવાઝોડાની અસર વિસ્તારમાં દેખાય તેવી શક્યતાઓ છે, તેને લીધે વહીવટી તંત્ર છે જી આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ આભાર વિપુલ આપનો।